નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું અને દેવજીભાઈ એક જ છીએ. દર્શક મિત્રો, રિપોર્ટ અનુસાર આ શબ્દો છે કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયાના. હવે એક એ સમયની વાત છે કે જ્યારે કુંવરજી બાવળિયા અને ફતેપરા વચ્ચે સીઆર પાટીલ સાથેની મુલાકાતને લઈને આંતરિક ખટરાગ ચરમ સીમા પર પહોંચ્યો હોવાની ખબરો આવી હતી અને બંને એકબીજા વિરુદ્ધ જે નિવેદનો છે, નિવેદનો પર નિવેદનો આપતા હતા, એક મોકો છોડતા ન હતા, જેને લઈને રાજકારણમાં અનેકવાર ગરમાવો પણ આવ્યો. પરંતુ હવે આ સમય છે કે જ્યારે આજે શોભાયાત્રા દરમિયાન કુંવરજી બાવળિયાએ એમ જણાવ્યું કે હું અને દેવજી ભાઈ એક જ છીએ. એટલું જ નહીં દર્શક મિત્રો, કોળી સમાજના આ બંને દિગ્ગજો જોવા મળ્યા હતા સાથે. દર્શક મિત્રો, બંને વચ્ચે આંતરિક વિખવાદનો જાણે આવી ગયો હોય અંત તેમ લાગ્યું. આપણે જણાવી દઈએ કે રાજકોટની આ વાત છે. રાજકોટમાં શોભાયાત્રા દરમિયાન બાવળિયા અને ફતેપરા એક જ જીપમાં જોવા મળ્યા હતા સાથે. શું કારણ છે આની પાછળનું, તે અંગે જો વાત કરીએ તો વાત એકચ્યુઅલી એમ છે કે વિધાનસભા ચૂંટણી પહેલા રાજકોટમાં સમસ્ત કોળી સમાજ દ્વારા એકતા યાત્રા કાઢવામાં આવી હતી. જી હા દર્શક મિત્રો, રાજકોટમાં આજે કોળી સમાજ દ્વારા અષાઢી બીજે સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે પ્રથમ વખત વેલનાથ બાપુની શોભાયાત્રા નીકળી હતી, જેમાં કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા ખુલ્લી જીપમાં જોવા મળ્યા હતા એક સાથે. આ અંગે કુંવરજી બાવળિયાનું શું કહેવું છે, શું છે આ સમગ્ર મામલો, જાણીએ ડિટેલમાં. તો દર્શક મિત્રો, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે નજીક અને આ ચૂંટણી પહેલા રાજકોટમાં વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે આજે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે વેલનાથ ગ્રુપ દ્વારા આ વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે કોળી સમાજના દિગ્ગજ નેતાઓ કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા જોવા મળ્યા હતા એક સાથે, જેઓ એક સમયે તો એકબીજા વિરુદ્ધ નિવેદનો આપવાનો કોઈ મોકો પણ ન હતા છોડતા. તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે એક તરફ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ઉપરથી સૌરાષ્ટ્રમાં જોવા તો કોળી સમાજના સૌથી વધુ મતદારો છે, ત્યારે સૌરાષ્ટ્રના કોળી સમાજના દિગ્ગજ નેતાઓ થઈ ગયા છે એક મત તેવી ખબરો છે. એકબીજા સાથેના વિવાદથી સતત ચર્ચામાં રહેતા જે કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપુરા છે, તે તાજેતરમાં જાફરાબાદમાં એક મંચ પર જોવા મળ્યા હતા. રાજકોટની હોટલમાં તેઓએ થોડાક દિવસ અગાઉ કોળી સમાજના આગેવાનો સાથે કરી હતી મહત્વની બેઠક અને જસદન બેઠક પર કોળી સમાજને ટિકિટ આપવાની માંગ અને તેને લગતી યોગ્ય રજૂઆતોને પગલે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચૂંટણી લક્ષી સમાજની બેઠકમાં બાવળિયા અને ફતેપુરા જે એકબીજાથી હતા નારાજ, તે સમાજ કરી મત માટે મનભેદ દૂર કરીને એક સૂરે જોવા મળ્યા હતા. ત્યારે હવે આજે રાજકોટમાં રથ યાત્રામાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા સાથે દેખાયા હતા, જેને લઈને દર્શક મિત્રો કહેવાય છે કે વિધાનસભા ચૂંટણી પૂર્વે યાત્રાને રાજકીય રંગ આપવા માટે આ બંને દિગ્ગજ નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. તે જે ચર્ચા છે તે ચગદોડે ચડી છે. આપને જણાવી દઈએ કે આજે અષાઢી બીજે રાજકોટમાં કોળી સમાજના આરાધ્ય દેવ વેલનાથ બાપાની રથયાત્રામાં મોટી સંખ્યામાં કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકો જોડાયા હતા. બાવળિયા અને ફતેપરા વચ્ચે તાજેતરમાં જ સમાધાન સાથે આજે બંને રથયાત્રામાં એક સાથે દેખાયા. રાજકોટમાં વાજતે ગાજતે નીકળેલ આ રથયાત્રામાં કોળી સમાજના યુવાનોએ ડીજેના તાલ સાથે રાસ ગરબા કર્યા હતા, તો કોળી સમાજના જે કેટલાક યુવાનો છે તેઓએ સ્ટન્ટ પણ અહીં કર્યા હતા. દર્શક મિત્રો, આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે કોળી સમાજમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. એવામાં આજે શોભાયાત્રા યોજી શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હોય તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે. તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે આ દરમિયાન કુંવરજી બાવળિયાએ એમ જણાવ્યું હતું કે આજે અષાઢી બીજે સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. આ વર્ષોથી ફક્ત સુવાડીઓ કોળી સમાજ જ નહીં પણ સમસ્ત કોળી સમાજના લોકો સાથે મળીને આ તહેવાર દર વર્ષે ઉજવીએ છીએ. કોળી સમાજના જ નહીં પરંતુ અન્ય જે સમાજ છે તેના લોકો પણ વેલનાથ બાપુની શોભાયાત્રામાં જોડાયા છે. સમાજ જાગૃત અને સંગઠિત થાય તેને લઈને શોભાયાત્રાનું કરવામાં આવ્યું છે આયોજન. સૌ સાથે મળીને સમાજના વિકાસના કાર્યો કરે એ રીતે એક થઈને આ શોભાયાત્રા યોજી છે. આ શોભાયાત્રા શક્તિ પ્રદર્શન નથી તેમ જણાવતા કુંવરજી બાવળિયાએ વધુમાં એમ જણાવ્યું હોવાના રિપોર્ટ છે કે દેવજી ભાઈ અને સમાજના અન્ય નેતાઓ બધા અમે એક જ છીએ. ભૂતકાળમાં બન્યું એ ભૂલી જાઓ. કોઈ ટીખળ કરીને સમાજને વિખેરવાનો પ્રયત્ન કર્યો પણ આજ સમાજ એક છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે થોડા દિવસ પૂર્વે
આજી ડેમ વિસ્તારમાં આવેલ એક હોટલમાં આ બંને રાજકીય અગ્રણીઓ દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા પોતાની રાજકીય અદાવત ભૂલીને એક થયા હોવાની ખબરો સામે આવી હતી. ત્યારે આ જ રોજ શોભાયાત્રા દરમિયાન સમાજના નામે બંને નેતાઓ જોવા મળ્યા હતા એક સાથે, તેમજ પોતાની વચ્ચે કોઈ પણ જાતનો ખટરાગ ન હોવાનું પણ જણાવ્યું હોવાની ખબરો છે. આ સાથે દર્શક મિત્રો, ભાજપ અને કોંગ્રેસના પણ નેતાઓ આ શોભાયાત્રામાં જોડાયા હોવાની ચર્ચાઓ વેગ પકડી રહી છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.